હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે ન્યુટ્રલ વાયર અને અર્થ વાયર વચ્ચે ફર્ક શું હોય છે. તો ફ્રેન્ડ્સ, જોઈએ આજે આપણે. તો આ છે આપણું ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર, આ છે આપણું ઘર. તો ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરથી ઘર સુધી જે કેબલ આવે છે તે કેટલા કેબલ હોય છે, તેને કઈ રીતે ડિવાઈડ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ આપણા ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે. પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટા કનેક્શનમાં હોય છે, સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર કનેક્શનમાં હોય છે. તો ફ્રેન્ડ્સ, સ્ટાર કનેક્શનમાંથી ન્યુટ્રલ આવે છે. આ ન્યુટ્રલને અહીંયા અર્થિંગ કરવામાં આવે છે. આમાંથી કોઈ પણ એક ફેઝ અને આ ન્યુટ્રલ કોમન હોય છે તે ઘર સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં આપણે સિંગલ ફેઝ સપ્લાય આપણે એનો યુઝ કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ન્યુટ્રલ વાયર ઇઝ પ્રોવાઈડ ઓનલી રિટર્ન પાથ ઓફ ધ સર્કિટ. સો ફ્રેન્ડ્સ, ન્યુટ્રલ વાયરનો યુઝ આટલો જ હોય છે. એને પણ અહીંયા અર્થિંગ કરવામાં આવે છે. તો આપણે હવે જોઈશું કે અર્થ વાયરનો યુઝ કઈ રીતે આપણે કરીએ છીએ અને અર્થ વાયર શા માટે યુઝ થાય છે. અર્થ વાયર આપણે એક એક્ઝામ્પલ થ્રુ આપણે એને સમજીશું. હવે આપણે જોઈએ કે આની અંદર જે આપણું કોઈ પણ ઘરનું કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ હોય, માની લો કે આ ઇક્વિપમેન્ટની જગ્યાએ કોઈ ફ્રીજ છે કે કોઈ ઇસ્ત્રી છે, તો એની અંદર અર્થિંગ કનેક્શન ના કરેલું હોય તો ફેઝ અને ન્યુટ્રલ હોય, બરાબર છે? બે એનું આ રીતે કનેક્શન કરેલા હોય. જેની અંદર અર્થિંગ કરેલું હોય તેનું અર્થિંગ આ રીતે કનેક્શન કરેલું હોય. જો એની અંદર માની લો કે અર્થિંગ કરેલું નથી, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ તેને ટચ કરશે અને જો આ ઇક્વિપમેન્ટ્સની અંદર ઇન્સ્યુલેશન પ્રોપર નહીં હોય, એટલે કે એનું કરંટ લીકેજ હશે, તો એને શોક લાગવાનો ભય રહેશે અને એ બહુ જોખમકારક છે. તો ફ્રેન્ડ્સ, અર્થિંગ કરવું જરૂરી છે એઝ પર સ્ટાન્ડર્ડ. તો હવે એના કલર કોડની વાત કરીએ તો અર્થ વાયર હંમેશા ગ્રીન કલરનો હોય છે, ફેઝ વાયર રેડ કલરનો હોય છે, ન્યુટ્રલ વાયર બ્લેક કલરનો હોય છે. આ સિંગલ ફેઝ સર્કિટની વાત કરીએ છીએ. તો આપણે જ્યારે આપણા ઘરમાં કોઈ સોકેટ હોય છે તેની અંદર પણ આ જે ઉપરવાળો હોલ હોય છે ને, તે એના જોડે અર્થ વાયર કનેક્શન કરેલું હોય છે. પછી આમાંથી ગમે તે એક ફેઝ હોય છે, ગમે તે એક ન્યુટ્રલ હોય છે, એમાં મોસ્ટલી લેફ્ટ સાઈડ ન્યુટ્રલ હોય છે, રાઇટ સાઈડ ફેઝ હોય છે. તો જ્યારે આમાં અર્થિંગ કરેલું હશે તો કોઈ આપણું જે ઇક્વિપમેન્ટ્સ છે તેની અંદર તેને કોઈ પણ વ્યક્તિ જો ટચ કરશે અને જો લીકેજ કરંટ હશે, તો જે લીકેજ કરંટ છે એ હંમેશા અર્થ થઈ જશે કરંટ, અને તે વ્યક્તિને કે આપણા ઇક્વિપમેન્ટને કોઈ પણ નુકસાન થશે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ તો જો લીકેજ કરંટ જે છે તે કેમ અર્થ વાયર થ્રુ જ અર્થ થાય છે, ન્યુટ્રલ વાયર થ્રુ અર્થ નથી થતો? તો એમાં પણ એક લોજિક છે કે આપણો અર્થ વાયર છે ને, તેનો રેઝિસ્ટન્સ એકદમ લો હોય છે, એટલા માટે આપણો જે કરંટ, જે લીકેજ કરંટ હોય છે તે હંમેશા એવો પાથ યુઝ કરે છે કે એવા પાથનો જ ઉપયોગ કરે છે કે જેમાં એને જવામાં સરળતા રહે. તો ન્યુટ્રલ વાયર કરતાં અર્થ વાયરનો રેઝિસ્ટન્સ લો હોય છે, એટલા માટે જ આપણો જે લીકેજ કરંટ છે તે ઇઝીલી અર્થિંગ વાયર થ્રુ અર્થ થઈ જાય છે અને આપણું ઇક્વિપમેન્ટ્સ અને આપણા જે પણ કોઈ વ્યક્તિ હોય એને શોક લાગતો નથી. તો એટલા માટે આપણે અર્થિંગ વાયર અને ન્યુટ્રલ વાયરનો આજે આપણે ડિફરન્સ જોયો.